गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ राकेश प्रजापति फरी एक बार आप सर्वनु शांति निकेतन शिक्षण संकुल तरफ थी हार्दिक स्वागत करूँ छूँ। तो विद्यार्थी मित्रों, आज आप धोरण 12 कॉमर्स विषय से वाणिज्य व्यवस्था और संचालन चैप्टर नंबर 6 दोरवणी आजनो आप टॉपिक है ये नाणकीय प्रोत्साहनों समझाओ अथवा तो नाणकीय प्रोत्साहन एटले शू तेनी समझूती आपो। तो विद्यार्थी मित्रों, आपणे नाणकीय प्रोत्साहन कोने कहीए? तो जे प्रोत्साहनो नाणकीय स्वरूपमां होय तेने आपणे नाणकीय प्रोत्साहनो तरीके ओळखवामां आवे छे। नाणकीय प्रोत्साहननुं मुख्य साधन नाणुं छे। नाणकीय प्रोत्साहन आवडत અને કુને ધરાવતા કર્મચારીઓ કે કામદારો માટે વરદાન રૂપ છે, કારણ કે નાણાકીય પ્રોત્સાહનથી કર્મચારીના ઉત્સાહ, જુસ્સો, આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં વધારો થાય છે, તેઓને આર્થિક સલામતી અને સામાજિક મોભો મળે છે, પ્રગતિશીલ અને વ્યવસાયિક અભિગમ ધરાવતા માલિકો પોતાના એકમોમાં કાર્ય કરતા કર્મચારીઓ અને કામદારોને નાણાકીય પ્રોત્સાહનો પૂરું પાડતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે નાણાકીય પ્રોત્સાહન છે એ નાણાકીય પ્રોત્સાહનનું જો મુખ્ય સાધન હોય તો એ નાણું છે। પરીક્ષામાં પૂછાય કે નાણાકીય પ્રોત્સાહનનું મુખ્ય સાધન કયું, તો નાણું હોય છે। નાણાકીય પ્રોત્સાહન જે છે એ આવડત, કુને, હોશિયારી ધરાવતા જે કર્મચારીઓ હોય, જે કામદારો હોય, એમના માટે વરદાન રૂપ હોય છે। એના પાછળનું કારણ જોઈએ તો નાણાકીય પ્રોત્સાહનથી કર્મચારીઓનો ઉત્સાહ વધે છે, જુસ્સો વધે છે, આત્મવિશ્વાસમાં વધારો થાય છે, કાર્યક્ષમતામાં પણ વધારો થતો હોય છે। સાથે સાથે નાણાકીય પ્રોત્સાહનથી કર્મચારીઓને આર્થિક સલામતી અને સામાજિક મોભો પણ મળે છે, અને હાલના જે પ્રગતિશીલ અને વ્યવસાયિક અભિગમ ધરાવતા જે માલિકો છે એ પોતાના ધંધાકીય એકમમાં કામ કરતા જે કર્મચારીઓ છે, જે કામદારો છે, એમને નાણાકીય પ્રોત્સાહનો પૂરું પાડતા હોય છે। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે નાણાકીય પ્રોત્સાહનો છે એ કયા સ્વરૂપે પાડવામાં આવતા હોય છે તો એના મુદ્દાની ચર્ચા કરીએ। તો નાણાકીય પ્રોત્સાહનનો જે પહેલો મુદ્દો છે એ નફામાં ભાગ। જ્યારે પેઢી કે એકમને અસામાન્ય નફો પ્રાપ્ત થાય ત્યારે તે નિયોજક અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસનું પરિણામ છે। આથી અસામાન્ય નફામાંથી અમુક ચોક્કસ ભાગ કામદારોને નાણાં સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે છે, તેને નફા ભાગ કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પેઢી હોય, કોઈ ધંધાકીય એકમ હોય અને અસામાન્ય નફો પ્રાપ્ત થાય, તો આ અસામાન્ય નફો એટલે શું? તે ધારેલ જે નફો હોય એના કરતાં જ્યારે વધારે નફો પ્રાપ્ત થાય છે એને અસામાન્ય નફો આપણે કહીએ છીએ। તો જ્યારે પેઢી કે એકમને અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે ત્યારે તે નિયોજક એટલે કે ધંધાની સ્થાપના કરનાર જે માલિક છે એ અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસનું પરિણામ હોય છે। અને વિદ્યાર્થી મિત્રો, નફામાં ભાગ એટલે શું એ પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે કે નફા ભાગ એટલે શું? તો જ્યારે અસામાન્ય નફામાંથી અમુક ચોક્કસ ભાગ કામદારોને નાણાં સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે છે તેને નફા ભાગ તરીકે ઓળખીએ છીએ। મુદ્દા નંબર 2 ની ચર્ચા કરીએ, સહભાગીદારી।
कर्मचारी के कामदारों ने एकमनी मालिकी संचालन अने नफानी वेचनी में भागीदार बनावामां आवे तेने सहभागीदारी कहे छे। तो विद्यार्थी मित्रों सहभागीदारी एटले शू आ एनी व्याख्या छे। परीक्षा में पूछाई सके के कर्मचारी के कामदारों ने धंधाकीय एकमनी जे मालिकी छे धंधाकीय एकमनु जे संचालन छे अने धंधाकीय एकम में जे नफो थाय एनी वेचनी में जो भागीदार बनावामां आवे तो एने सहभागीदारी तरीके ओळखीए छे। आ माटे कर्मचारी ने कंपनी नी मूड़ी में भाग आपवामां आवे छे एटले के शेर आपवामां आवे छे। एटले के सहभागीदारी में कर्मचारी ने शू करवामां आवे छे तो कंपनी नी जे मूड़ी होय ए मूड़ी में एमने भाग आपवामां आवे एटले के एमने शू आपवामां आवता छे शेर आपवामां आवता होय छे। कर्मचारी के कामदारों ने सहभागीदारी बनावाथी एकमना मालिकों ने उत्पादन वृद्धि अने औद्योगिक शांति प्राप्त करवानुं सरळ बने छे। तो विद्यार्थी मित्रों जो कर्मचारीओने सहभागीदार बनावामां आवशे तो धंधाकीय एकमना जे मालिको होय ए मालिकोने उत्पादन वृद्धि अने औद्योगिक जे शांति प्राप्त करवानुं सरळ बनी जतुं होय छे। હવે આપણે મુદ્દા નંબર 3 ની ચર્ચા કરીએ। બઢતી કર્મચારીઓને તેમના વર્તમાન હોદ્દા પરથી ઊંચા લાભદાયી હોદ્દા પર મૂકવામાં આવે તેમને બઢતી કહે છે। બઢતીને કારણે કર્મચારીઓની સત્તા ફરજો જવાબદારી અને વેતનમાં વધારો થાય છે। બઢતીને કારણે કર્મચારીની કાર્યશક્તિ અને જુસ્સામાં વધારો થાય છે। તો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર બોર્ડની પરીક્ષામાં પૂછાય છે કે બઢતી એટલે શું અને બઢતી આપવાથી સામાં વધારો થાય છે। તો કર્મચારીઓને તેમનો જે વર્તમાન હોદ્દો હોય એ હોદ્દા પરથી જ્યારે ઊંચા લાભદાયી હોદ્દા પર મૂકવામાં આવે તો એને આપણે બઢતી આપી કહેવાય। અને બઢતીને કારણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કર્મચારીઓની જે સત્તા છે એમની જે ફરજો છે એમની જે જવાબદારી છે એમનું જે વેતન છે એમાં વધારો થાય છે। અને એ ઉપરાંત જોઈએ તો બઢતીને કારણે કર્મચારીઓની જે કાર્યશક્તિ છે એમનો જે જુસ્સો છે એમાં પણ વધારો થતો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે કે બઢતી એટલે શું અને બઢતીને કારણે સામાં વધારો થાય છે। તો તમારે આ મુદ્દો લખવાનો રહેશે। હવે આપણે મુદ્દા નંબર 4ની ચર્ચા કરીએ। બોનસ વર્ષને અંતે નક્કી થતા નફામાં કર્મચારીઓનો ફાળો હોય છે। આથી બોનસના કાયદા મુજબ દર વર્ષે ગણાતા નફામાંથી અમુક ટકા રકમ કર્મચારીઓને વર્ષને અંતે બોનસ સ્વરૂપે ચૂકવવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ પણ પ્રશ્ન તમને વિકલ્પમાં પૂછાઈ શકે કે બોનસ ક્યારે કર્મચારીઓને ચૂકવવામાં આવે છે। તો હંમેશા જે બોનસ હોય એ બોનસ કર્મચારીઓને વર્ષને અંતે જે નફો થાય છે એ નફામાંથી કર્મચારીઓને ચૂકવવામાં આવે છે। અને બોનસ એટલે શું તો બોનસના કાયદા મુજબ આપણે જોઈએ તો દર વર્ષે ગણાતા નફામાંથી અમુક ટકા જે રકમ છે એ કર્મચારીઓને વર્ષને અંતે બોનસ સ્વરૂપે ચૂકવવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે બોનસ ક્યારે ચૂકવવામાં આવે તો બોનસ એ વર્ષને અંતે ચૂકવવામાં આવતું હોય છે। હવે આપણે મુદ્દા નંબર 5ની ચર્ચા કરીએ। કમિશન એકમના માલિકો વેચાણ વધારવાના હેતુથી વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે જુદા જુદા વેચાણ લક્ષ્યાંકો નક્કી કરે છે। આ લક્ષ્યાંકોના સંદર્ભમાં જુદા જુદા કમિશનના દર નક્કી થાય છે। વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓને
सिद्ध करेल विचार अनुसार एकमना मालिक तरफ थी प्रोत्साहन रूपे नाणकीय वर्तर चूकवामां आवे छे, जेने कमीशन कहे छे। तो विद्यार्थी मित्रों, कमीशन नी आपणे वात करीए तो धंधाकीय एकमना जे मालिको होय ए मालिको वेचाण वधारवाना हेतुथी जे वेचाण साथे संकळायेला जे कर्मचारीओ छे, जे कामदारो छे, एमने जुदा जुदा वेचाणना लक्ष्यांको नक्की करता होय छे। अने आ जे वेचाणना लक्ष्यांको नक्की कर्या छे एना संदर्भमां जुदा जुदा कमीशनना दर पण नक्की थता होय छे। अने विद्यार्थी मित्रों, कमीशन एटले शुं? तो वेचाण साथे जे संकळायेला जे जोड़ायेला कर्मचारीओ छे, ए कर्मचारीओ जे लक्ष्यांक आपी होय ए सिद्ध करे ए अनुसार एकमना मालिक तरफथी तेमने प्रोत्साहन रूपे नाणकीय वर्तर चूकवामां आवतुं होय छे, जेने आपणे कमीशन तरीके ओळखीए छीए। हवे विद्यार्थी मित्रों, आपणे मुद्दा नंबर 6 नी चर्चा करीए, इनामो। आ प्रकारना प्रोत्साहनमां एकममां कार्य करता कर्मचारीओने तेमणे करेली असाधारण कामगीरी के कार्यशैली अनुसार रोकड पुरस्कार, प्रमाणपत्र अने चंद्रक आपी जाहेरमां सन्मान करवामां आवे छे। आवा पुरस्कारो अने इनामो एकमनी वार्षिक सभा, सम्मेलन के विशिष्ट समारंभ योजीने एकमना मालिक तरफथी जेते कर्मचारी के कामदारोने तेनी सेवाना बदलामां आपवामां आवे छे। आथी कर्मचारीओना जुस्सा, धगस अने कार्यक्षमतामां वधारो थाय छे। तो विद्यार्थी मित्रो, इनामोनी आपणे वात करीए तो आ प्रकारनुं जे प्रोत्साहन जे छे ए धंधाकीय एकममां काम करता जे कर्मचारी होय એમને કરેલી જે અસાધારણ કામગીરી છે, એમની જે કાર્યશૈલી અથવા તો કાર્ય પદ્ધતિ અનુસાર એમને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને ચંદ્રક આપીને જાહેરમાં શું કરવામાં આવે છે, સન્માન કરવામાં આવતું હોય છે। અને આવું જે સન્માન જે છે એ સન્માન અથવા તો આવા જે પુરસ્કાર છે, આવા જે ઇનામ છે એ ધંધાકીય એકમની જ્યારે વાર્ષિક સભા યોજાય, કોઈ સંમેલન યોજાય અથવા તો કોઈ વિશિષ્ટ સમારંભ યોજવામાં આવતો હોય ત્યારે ધંધાકીય એકમના જે માલિક હોય એ માલિક તરફથી આવી અસાધારણ કામગીરી કરનાર કર્મચારી કે કામદારને તેની સેવાના બદલામાં આપવામાં આવતું હોય છે। અને આવું પ્રોત્સાહન આપવાથી ધંધાકીય એકમના જે કર્મચારીઓ હોય એમના જુસ્સામાં, એમની ધગસ અને એમની કાર્યક્ષમતામાં પણ વધારો થતો હોય છે। હવે આપણે મુદ્દો છેલ્લો જે છે, સલાહ અને સૂચનો, એની ચર્ચા કરીએ। કામદારો સતત રીતે ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલા હોય છે, કર્મચારીઓને સલાહ સૂચનો આપવા માટે નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવે છે। તો અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ધંધાકીય એકમમાં કામ કરતા જે કર્મચારીઓ અથવા કામદારો હોય એ સતત અને સતત ઉત્પાદન પ્રવૃત્તિ સાથે શું હોય છે, સંકળાયેલા હોય છે, જોડાયેલા હોય છે। અને એટલા માટે આ કર્મચારી અથવા તો કામદારોને સલાહ સૂચનો આપવા જરૂરી છે અને સલાહ સૂચનો આપવા માટે તેમને નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નાણાકીય પ્રોત્સાહનો એટલે શું એની સમજૂતી મેળવી। તો હું આશા રાખું છું કે મારો આજનો આ જે વિડીયો છે એ તમને પસંદ આવ્યો હશે। જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, તથા આ વિડીયો તમારા મિત્ર વર્તુળમાં વધુ ને વધુ શેર કરો, જેથી અમે અમારી ચેનલ શાંતિ નિકેતન શિક્ષણ સંકુલ તરફથી નવનવર વિડીયો બનાવીને તમારા સમક્ષ રજૂ કરીએ। અસ્તુ, જય હિન્દ।
જય ભારત।